f of એક્સ બરાબર નવ માઇનસ એક્સ સ્કવેર નવ ઓછા એક્સ નો વર્ગ અને જીઓફ એક્સ બરાબર પાંચ નો વર્ગ બે એક્સ એક આપેલ છે અને પછી કહ્યું છે કે એફ પ્લસ જીઓફ એક્સ શોધો આ થોડું વિચિત્ર દેખાય છે આ પદ શું દર્શાવે છે ખરેખર તો આ પ્રશ્નમાં આ મુખ્ય બાબત છે જ્યારે આ પ્રકારનું પદ આપેલ હોય ત્યારે તે ખરેખર એમ જ દર્શાવે છે કે આપણે અહીં ફરીથી લખીએ એફ વત્તા જીઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ વત્તા જીઓફ એક્સ વિધેયોના સરવાળાને ટૂંકમાં દર્શાવવા માટે તે રીતે લખેલ છે બે વિધેયોને ઉમેરવાથી મળતું નવું વિધેય એફ પ્લસ જી છે તેનો અર્થ છે કે આ શોધવા માટે આપણે આ બે વિધેયોનો સરવાળો કરવાનો છે માટે એફ ઓફ એક્સ બરાબર અહીં આપેલ છે તે મુજબ અહીં લખીએ નવ ઓછા એક્સ નો વર્ગ એફ ઓફ એક્સ બરાબર નવ ઓછા એક્સ નો વર્ગ અને જી ઓફ એક્સ જે અહીં વ્યાખ્યાયિત થયેલ છે પાંચેક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક અને હવે જ્યારે એફ ઓફેક્સમાં એક્સ ઉમેરીએ ત્યારે તે માટે થોડું સાદુ રૂપ આપીએ અને તેમ કરવા માટે પેલા કૌશ છોડીએ નવ ઓછા એક્સ નો વર્ગ વધતા પાંચેક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક અહી જુઓ કે વર્ગ વાળા બે પદ છે પાંચેક્સ નો વર્ગ અને માઇનસ એક્સ નો વર્ગ પાંચેક્સ ના વર્ગમાંથી એક્સ નો વર્ગ બાદ કરતા આપણને મળે ચાર એક્સ નો વર્ગ એક ઘાત વાળું એક જ પદ છે માટે વત્તા બે એક્સ અને બે અચળ પદ છે એટલે કે શૂન્ય ઘાત વાળા પદ છે નવ અને એક હવે નવ વત્તા એક કરતા આપણને મળે દસ આમ તે થઈ ગયું એફ વત્તા જી ઓફ એક્સ બરાબર ચારેક્સનો વર્ગ વત્તા બે એક્સ વધતા દસ જુઓ કે આ એક નવો વિધેય છે જે એફ અને જી વિધેયોના સરવાળાથી મળેલ છે